આ ગિરનાર શહેરમાં છે, વેરાયટી સારી છે અને પ્રોડક્શનમાં પણ સારું રહી છે આમાં. હવે જી તમે 15 વીઘાની અગાઉ હાર્વેસ્ટિંગ કરી નાખ્યું, તો તેમાં કેવો ઉતારો છે તમારે? વીઘાનું કર્યું છે એમાં 25 મણનો ઉતારો મળેલો છે. 25 મણનો ઉતારો મળે છે. અને નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વિશાલ ઠુમર, ગ્રીન ફ્લાય એગ્રી સીડ્સના પ્રતિનિધિત્વ તરીકે તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમે અત્યારે આવ્યા છીએ બગસરા તાલુકાના હામાપુર ગામમાં, ત્યાં જે ખેડૂત મિત્રએ ગિરનાર 4 મગફળીનું વાવેતર કરેલું છે. પ્રગતિશીલ ખેડૂત છે, ટોટલ 175 વીઘામાં મગફળીની ખેતી કરે છે. એમાં આ વખતે ગ્રીન ફ્લાય એગ્રી સીડની ગિરનાર 4 વેરાયટી એ તે ખેડૂતે 18 વીઘા જેવી વાવેલી છે. તો 3 વીઘા જેવી અત્યારે હાલ તમે પ્લોટ જોઈ શકો છો ઊભી છે, અને બાકીની 15 વીઘા જેવી છે તે હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે. તો આપણે રૂબરૂ તે ખેડૂત મિત્રનો પરિચય લેશું અને તેની પાસેથી અનુભવ જાણશું કે કેવી વેરાયટી છે. સૌ પ્રથમ તમારું નામ જણાવજો. પુનિત ધીરુભાઈ ખાવાણી, ગામ હામાપુર. હવે આ વેરાયટી તમને કેવી લાગે? વેરાયટી સારી છે, ઉત્પાદન મેં સારું રહી. ઉત્પાદનમાં હવે આ કેટલા ક્યારે વાવેલી હતી આ વેરાયટી તમે? 5/6/2023 ને આજે 16/9/2023 છે, એટલે કે 100 દિવસની આજુબાજુ થઈ ગયા છે. હવે આ વેરાયટી 15-20 દિવસની અંદર પાકી જશે. ટોટલ 115-120 દિવસનો પાક છે. હવે તો આ વેરાયટી વિશે તમે શું કહેવા માગો છો? કેવા આપણે પોપટા છે? આ ગિરનાર શહેરમાં છે, વેરાયટી સારી છે અને પ્રોડક્શનમાં પણ સારું રહી છે આમાં. હવે જી તમે 15 વીઘાની અગાઉ હાર્વેસ્ટિંગ કરી નાખ્યું, તો તેમાં કેવો ઉતારો છે તમારે? વીઘાનું કર્યું છે એમાં 25 મણનો ઉતારો મળેલો છે. 25 મણનો ઉતારો મળે છે. અને શરૂઆતમાં તમે આપણે જોઈએ તો સતત 45-50 દિવસ સુધી વરસાદ ચાલુ ને ચાલુ હતો, ત્યારે તો આ મગફળીની પરિસ્થિતિ કેવી હતી? પરિસ્થિતિ ગ્રીન જ હતી, એમ કઈ પીળી નહોતી થઈ. અને છોડી અને હાઈટ બાઈટ બધી રેડી કમ્પ્લીટ જોયું ને ખેડૂત મિત્રો, સતત વરસાદ પડ્યો હોવા છતાં ત્યાં વેરાયટી ખરાબ વાતાવરણ સાથે અડીખમ ઊભી હતી અને સારામાં સારું એને ઉત્પાદન મળ્યું છે. તો આ ખેડૂત મિત્રોએ આ વેરાયટી અપનાવી જોઈએ, વાવી જોઈએ? હા, વેરાયટી વાવવા લાયક વેરાયટી છે ગિરનાર શિયાળ.